નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. ગુજરાત ફર્સ્ટની ટીમ માં સરસ્વતી નદીના તટે વસેલા અને સુવર્ણયુગની સાક્ષી પૂરતી ધરા પર પહોંચી છે. ઐતિહાસિક વારસાનું ગૌરવ વધારતી અને ગુજરાતનું અભિમાન વધારતી એ ધરા એટલે પાટણ લોકસભા બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 100 રૂપિયાની ચલણી નોટ પર રાણીની વાવનું ચિત્ર અંકિત કરાવતા દેશ વિદેશમાં પાટણના પ્રભુત્વનો પ્રકાશ ચારેકોર ફેલાયો છે. ત્યારે આવો હવે એ પણ જાણીએ કે પટોળા નગરી તરીકે ઓળખાતા પાટણનો ભૌગોલિક અને રાજકીય ઇતિહાસ કઈ દિશામાં રહેલો છે. પાટણ નામ સંસ્કૃત શબ્દ પતનમ પરથી પડ્યું છે. ઇતિહાસના પન્ના ફેરવતા ફલિત થાય છે કે એક સમયે ગુજરાતનું પાટનગર પણ પાટણ રહી ચૂક્યું છે. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર એક કાળે વિસ્તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતા અને વિદ્યામાં ભારત વર્ષમાં પ્રસિદ્ધ હતું. બસ આ જ ઐતિહાસિક નગરીનો આઝાદી બાદનો રાજકીય રિપોર્ટ લઈને અમે આવ્યા છીએ. વર્ષ 1957માં પાટણ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. આ બેઠકને પહેલા કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતી હતી. વર્ષ 1962થી 2004 સુધી SC અનામત બેઠક રહી. જોકે વર્ષ 2009 બાદ પાટણ લોકસભા બેઠક સામાન્ય બેઠક બની હતી. હિન્દુઓ માટે સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટેનું પવિત્ર સ્થાન છે. પાટણ લોકસભામાં 3 જિલ્લાનો પણ સમાવેશ થાય છે. નવા સીમાંકનમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણાનો પણ સમાવેશ થાય છે. ભાજપે આ બેઠક પરથી ભરતસિંહ ડાભી, જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર કયા મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરવાના છે હવે એ પણ જાણીએ. રેલવેનો પ્રશ્ન હતો ઉત્તર ગુજરાતનો, મહેસાણા, તારંગા, અંબાજી, આબુરૂડ રેલવે લાઈન. એ રેલવે લાઈન 100 વર્ષ પહેલાની માગણી હતી, વાયા અંબાજી આબુરો. એ માગણી નરેન્દ્રભાઈ સાહેબે મંજૂર કરી. એના કારણે ઉત્તર ગુજરાતના લોકોને દિલ્હીની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળવાની અને એના કારણે નાના મોટા રોજગારના ધંધા પણ થવાના. પાણીનો પ્રશ્ન ધરોઈ ડેમમાંથી 370 કરોડ રૂપિયા મંજૂર કરી અને ઉપરવાસમાં સતલાસના ખેરાલુના ગામડાઓને પાણી મળે એની 370 કરોડની યોજના મંજૂર કરી. નર્મદાનું પાણી પણ સાંતલપુર સુધી સુજલામ સુફલામ દ્વારા પહોંચાડ્યું. અનેકવિધ વિકાસના કાર્યો દ્વારા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોકકલ્યાણના કામોનું આંદોલન જગાવ્યું છે. પછી એ આંદોલનનું સ્વરૂપ ઋષિ રથ હોય, કન્યાકેમી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય કે 18,000 ગામડામાં જ્યોતિગ્રામ યોજના હોય, આવી હવે અનેક યોજનાઓ દાખલ કરી અને લોકોનો સુખાકારી મળે એવા પગલાં ભર્યા છે. ખાસ કરીને વડાપ્રધાને નરેન્દ્રભાઈએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આખા વિસ્તારમાં ભારત સરકારની 70 યોજનાઓ નો અમલ કરી અને જે લાભાર્થીઓ રહી ગયા હોવાને શોધી અને એ લાભ આપવાની યાદી બનાવી અને શેવાળાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચ્યું એ રીતે કામગીરી કરી છે. એટલે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું 5 લાખ ઉપરથી 7 લાખ વચ્ચે હું આ ચૂંટણી જીતીશ. 2 વખતે ભારતીય જનતા પાર્ટી હેટ્રિકથી 26 સીટો જીતી છે અને આ 3જી વખત પણ હેટ્રિક સાથે ભારતીય જનતા પાર્ટી વિજય મેળવવાની છે. આપણે સાંભળી વિકાસની વાત, 5 લાખથી વધુ લીડ સાથે વિજયની વાત. હવે સાંભળીએ વિપક્ષના ઉમેદવારની વાત. ગુજરાતના રાજકારણ લોકસભાનો સૌથી લોકપ્રિય શો એટલે ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો અને આ લાઈવ સ્ટુડિયો લઈને હું ઉમંગ રાવલ આવ્યો છું પાટણ લોકસભા અને આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી. સીધી વાત તેમની સાથે કરીશું. ઉમેદવારી તેઓ કરી રહ્યા છે, લોકોની આશા અપેક્ષાઓ અને સાથે જ કેવા કામ ચંદનજી કરવાના છે. ચંદનજી, પહેલાં તો ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કેવી રીતે ઉમેદવારી કરી રહ્યા છો, કઈ અપેક્ષાઓ સાથે લોકો વચ્ચે જવાના છો અને એમની જે અપેક્ષાઓ છે ચંદનજી કેવી રીતે પૂરી કરી શકે? લોક કોંગ્રેસ પાર્ટીએ સૌથી પહેલાં મને ટિકિટ આપી છે, એમનો આભાર માનું છું.
અને લોકો વચ્ચે જવાના અનેક માર્ગો છે, અનેક રસ્તાઓ પણ છે. જો ચૂંટણી આવે ચંદનજી, તો પ્રાથમિકતા કયા કામોને આપી શકે? સૌથી પહેલા તો અહીંયા બેરોજગારીનો પ્રશ્ન મોટો છે. મોટા મોટા એમઓયુ કરવામાં આવ્યા, ગાંધીનગરમાં મોટા મોટા મંડપ બોધીને એમઓયુ કર્યા, દેશ વિદેશના અનેક માણસો બોલાયા, પણ પાટણ લોકસભાને, પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો, એક પણ એમઓયુ કરવામાં ન આવ્યું. ચોક્કસથી, પાટણ એટલે ખૂબ ઐતિહાસિક નગરી, ઐતિહાસિક ધરોહર જેને પાટણ કહી શકાય, એ પાટણ માટે ચંદનજી શું કરવા માંગે, જેથી કરીને પાટણ છે ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં એનું એક નામ ઉભરાઈને આવે. પાટણ એ ઐતિહાસિક નગરી છે, જૂની રાજધાની છે, સિદ્ધરાજ જયસિંહનો અહીંયા વારસો છે. આજે રાણીની વાવ જુઓ, જુઓ શસ્ત્રિંગ તળાવ જુઓ, પાટણના પટોળા જુઓ, અને પાટણના અમારા દેવડા ફેમસ આજે મુંબઈ સુધી વખણાય છે. એને આજે ભારતીય જનતા પાર્ટીએ મત લઈ ગઈ, પણ એને ડેવલપ કરવાનું કામ ના કર્યું. સૌથી પહેલા રાણકી વાવ બનાવ્યો, રાણકી વાવ વર્લ્ડ હેરિટેજમાં એનો સમાવેશ કર્યો, પણ એનો સોની નોટની પાછળ ફોટો રાખ્યો, સારી બાબત છે, અભિનંદન, પણ રાણકી વાવમાં ડેવલપ ના કર્યું. આજે 3 લાખથી વધારે દર મહિને, દર વર્ષે લોકો અને વિદેશના પણ 1,500-2,000 માણસો આવે છે, પણ કોઈ રહેવાની સુવિધાઓ નથી, ત્યાં બગીચાની સુવિધાઓ નથી. આટલી જૂની વર્લ્ડ હેરિટેજ પાટણની રાજધાની, અનેક પ્રશ્નો. પાટણમાં રેલવેનો પ્રશ્ન મોટો છે, બોર્ડગેટનો પ્રશ્ન મોટો છે, અનેક સમસ્યાઓ છે. આ સમસ્યાઓ અમને જો પ્રજાનો જનાદેશ મળશે તો ચોક્કસ અમે આ પાટણને કંઈક સારું, કંઈક શોભનીય, અને કંઈક પાટણને જે કનેક્ટિવ નથી એ કનેક્ટિવ કરશું. અમે એક એરપોર્ટ બનાવવાની પણ મારી એક મનસા છે. પાટણમાં એક છેવાડાનું ગામ છે, અને પાટણમાં એક એરપોર્ટ બને તો દેશ વિદેશ સાથે એકબીજાના સેન્ટર સાથે કનેક્ટિવ થાય. સિદ્ધપુરમાં અનેક સમસ્યાઓ છે, એક તો સૌથી પહેલાં એને યાત્રા વિકાસ નિગમ બોર્ડમાં ભારતીય જનતા પાર્ટી સમાવેશ કરતી નથી. બિંદુ સરોવર એક એવું તીર્થ છે, કારતક મહિનાની પૂનમના દિવસે હજારો લોકોની સંખ્યામાં લોકો ત્યાં માતૃ શ્રાદ્ધ કરવા માટે આજુબાજુના ગામડામાંથી આવે છે. ત્યાં પાણીની કોઈ સુવિધા નથી, સરસ્વતી મૃત અવસ્થામાં, સરસ્વતી બિલકુલ મૃત અવસ્થામાં છે. ત્યાં ધરોઈ ડેમનું પાણી જે વખત અમારા ઇન્દિરા ગાંધીના સમયમાં, કોંગ્રેસ પાર્ટીના સમયમાં ધરોઈ ડેમથી મળીને સિદ્ધપુર સુધી એક નહેર નાખેલી છે, ત્યાં ધરોઈ ડેમનું પાણી આપણને સરસ્વતી નદીમાં બિલકુલ 24 કલાક મળી શકે એવું છે, 200 ક્યુસેક પાણી મળી શકે એવું છે. છતાંય ભારતીય જનતા પાર્ટી ત્યાં પાણી નથી નાખતી. પાટણની જનતા માટે ચંદનજી શું કહેવા માગે છે અને કેમ ચંદનજીને વોટ મળે? મેં અગાઉ આપને કહ્યું કે પાટણની જનતા આજે મોંઘવારીમાં તજશે. પાટણની જનતાને એક પણ ઇન્ડસ્ટ્રી નથી, પાટણની જનતામાં એક GIDC નથી, પાટણની જનતા બેરોજગારીથી તંગ આવી ગઈ છે, મોંઘવારીથી. આજે તમે સમજો, મોંઘવારી રાજસ્થાનમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, ત્યાં 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળતું હોય, અહીં કણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને અહીંયા કણ ગેસનું સિલિન્ડર 1,050 રૂપિયામાં કેમ? મારો સવાલ છે ભારતીય જનતા પાર્ટીને. એટલે આ તમે બેવડી નીતિ ક્યાંક ને ક્યાંક પ્રજા સમીચી છે, અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બહાર આવ્યો છે, કાર્યકર બોલતો થયો છે, અને કાર્યકરને જે વેદનાઓ જે છે, અને એમને જે કોંગ્રેસનો ભરતી મેળો કર્યો છે, એના કારણે નીચેલો જે ભારતીય જનતા પાર્ટીનો મૂળ કાર્યકર આજે હેરાન પરેશાન થઈ રહ્યો છે. એટલે મૂળ કાર્યકરમાં આક્રોશ છે, અને આક્રોશનો જવાબ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ આપશે. ખૂબ ખૂબ આભાર ચંદનજી અમારી સાથે વાત કરવા માટે. એટલે પાટણની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિની વાત ચંદનજીએ બેબાક રીતે કરી છે. પાટણને GIDC બ્રોડગેજ લાઇનની વાત હોય, સિદ્ધપુરમાં સરસ્વતીને ફરીથી જીવંત કરવાની વાત, અને માતૃગયા શ્રાદ્ધ સ્થાન જે છે ત્યાં આગળ પણ ડેવલપનો ખૂબ જરૂરિયાત છે ખાસ કરી, અને પાટણ એ ગુજરાતનું જૂનું પાટનગર જેને કહેવાતું હતું, એના પણ વિકાસમાં ક્યાંક અવરોધ ઊભો થયો છે, અને લોકો આ વખતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને જાકારો આપે, અને કોંગ્રેસના ઉમેદવારને ચંદનજીને જીતાડીને લાવે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે. પહેલા વિકાસ, ત્યારબાદ વિપક્ષની વાત આપણે સાંભળી. હવે વાત એ મતદારોની કરવી છે જેઓ એક કાર્યકર્તાને સંસદ ભવન સુધી પહોંચાડે છે. પાટણ લોકસભા બેઠકમાં નવી યાદી અનુસાર પુરુષ મતદારોની સંખ્યા વધી 10,36,149 અંકિત થઈ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા વધી 9,97,877 સહિત કુલ 20,16,057 જેટલા મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે EVMમાં કેદ કરશે. આ એક એવી બેઠક છે જ્યાં જ્ઞાતિવાદી સમીકરણ પણ મોટી ભૂમિકા ભજવી જાય છે. જાણવું એ પણ જરૂરી છે કે આ બેઠક પર ઠાકોર સમાજની સૌથી વધુ 15% વસ્તી છે,
ત્યારબાદ ઠાકોર સમાજ, દલિત પાટીદાર, મુસ્લિમ, ચૌધરી અને ક્ષત્રિય સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. ત્યારે હવે એ પણ જાણીએ કે મતદાન પહેલા મતદારોનો મજાજ કઈ દિશામાં છે. તો પ્રભાસ, પાટણ જે મિનળદેવીના વાવ અને સાથે જ પાટણના પટોળાથી ઓળખાય છે, પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે છે, શિક્ષકો છે, વકીલો છે, સાથે જ એજ્યુકેશન સાથે જોડેલા અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડેલા વ્યક્તિઓ આજે આપણી સાથે છે. તેમની સાથે સીધી ચર્ચા કરવી છે. આવનારા સાંસદ પાસેની અપેક્ષાઓ શું છે અને સાથે જ આ ચૂંટણીને કેવી રીતે જોઈ રહ્યા છે, પોતપોતાના ક્ષેત્રની અંદર શું અપેક્ષાઓ તેઓ કેન્દ્ર સરકાર પાસે રાખી રહ્યા છે, સીધી વાત તેમની સાથે કરીશું. સૌ પ્રથમ શરૂઆત આપનાથી જ કરીએ. ચૂંટણી આવી રહી છે, આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સાંસદ ચૂંટીને મોકલવાના છે. પાટણની દ્રષ્ટિએ તમને શું લાગે છે, પાટણ કઈ દિશામાં જઈ રહ્યું છે, કઈ રીતે જઈ રહ્યું છે અને શું અપેક્ષાઓ? જેવી રીતે કે પાટણ એક એવું સેન્ટર છે ચારે બાજુના ગામડાનું, એક જિલ્લા મથક છે, ત્યાં ઘણા બધા વેપાર ફૂલી ફાલેલા છે, એની સાથે હસ્તકલા પણ જબરજસ્ત છે કે જે પૂરા વિશ્વને અહીંયા નજર દોડાવી શકે છે. આજે અમારી સાથે પાટણની અંદર જે વેપારી દૃષ્ટિએ કહેવાય કે કરિયાણા બજાર, એપીએમસી બજારથી લગાવી એની સાથે ઘી બજાર અને સાથે અમારું સોના ચાંદીનું બજાર, કાપડ બજાર. સોના ચાંદી બજાર કમસે કમ વિશ્વની અંદર, એટલે માને કે વિશ્વ પછી ગુજરાતમાં જે સૌથી મોટો વેપાર થાય છે ગોલ્ડ સિલ્વરનો, એમાં ગુજરાતના ત્રીજા નંબરનું અમારું બજાર છે અમદાવાદ રાજકોટ બાદ પાટણ. આજે આટલો મોટો હસ્તકલાનું સૌથી મોટો ઉદ્યોગ ધરાવતું હોય પાટણ, એની સાથે ઘણા બધા ઉદ્યોગમાં પાટણનું પટોળું જે કાપડ ક્ષેત્રે, પાટણના હસ્તકલાના જે કહેવાય કે ભરત ગૂંથણના એક છેવાડાના ગામડામાં જે રાષ્ટ્રપતિના એવોર્ડો સાથે, ગુજરાત સરકારના એવોર્ડ સાથે ઘણી બધી બહેનો એની સાથે એવોર્ડ લઈ ચૂકી છે, સરકાયેલી છે, આવા વેપારી મથકને વેપાર સાથે જોડાયેલું અમારું ગામ. અને એની સાથે અમારી અપેક્ષા એવી છે સરકાર જોડે કે અમને ભારતના ઘણા મોટા શહેરો સાથે જોડવામાં આવે. અને મોદી સાહેબ જે દિવસથી મુખ્યમંત્રીથી એમની શરૂઆત કરેલી અને પ્રધાનમંત્રી જ્યારે બન્યા ત્યારે પ્રધાનમંત્રી તરીકે એમણે એક વાત કરી હતી કે હું મારા દેશના બાળકોને, બાળકોમાં હું એક સ્કિલ ઈચ્છું છું કે જે આજના જમાની જરૂરિયાત છે કે મોબાઈલ હેકિંગ, અને મોબાઈલ હેકિંગની અંદર બાળકો એ નોલેજ ધરાવે. આજે નાના નાના બાળકોને તમે કોડિંગ કરતા જુઓ ત્યારે તમને ખબર પડે કે મારો દેશ ક્યાં છે, મારો દેશ કેટલો આગળ છે. પહેલાં તો સોની નોટ ઉપર રાણકી વાવનો જે ફોટો મૂકી એ બદલ અમે નરેન્દ્ર મોદી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. જ્યારથી મોદી સાહેબ 2014 આવ્યા છે એટલે અપેક્ષાઓ અમારી જેટલી બી સરકાર પાસે હતી એ અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ રહી છે. નાનો જવાબ જોઈએ કાકા, હાવ નાનો જવાબ. તમે મતદાન કરવા જશો કયા વિચાર સાથે અને કેવા સાંસદ તમારે જોઈએ, હાવ નાનો જવાબ. અમારે મતદાન કરવાનો, અમારા સંસદ જે આવે તે અમારા માલધારી ઉપર, પશુપાલન ઉપર જે નિર્ભર રહેતા હોય, પશુપાલન અને સહાય યોજના મંડળીઓ દ્વારા જે પૂર્ણ કરશે એમને સંમતિ અમારું વોટિંગ થશે. સૌનો ખૂબ ખૂબ આભાર આજે ચર્ચામાં, ખૂબ જ હેલ્ધી ચર્ચા અને એક મુદ્દાસર વાત કરવા માટે. કારણ કે પાટણ એ પૌરાણિક નગરી, રાજા સિદ્ધરાજસિંહની જન્મભૂમિ અને મિનળદીવે બનાવેલી વાવ, સાથે જ સિદ્ધપુર પણ નજીકમાં સરસ્વતી ત્યાંથી પસાર થાય છે. માતૃ ગયા તર્પણનો એ સૌથી મોટો મહિમા જે સિદ્ધપુરમાં પૂરો થાય છે, એટલે એટલા માટે જ સિદ્ધપુરનો વિકાસ જરૂરી, એટલો ને એટલો પાટણ લોકસભા વિસ્તારનો પણ વિકાસ જરૂરી. લોકસભાની ચૂંટણીમાં કેટલી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે એ જાણવું પણ ખૂબ મહત્વનું થઈ જાય છે. આપને જણાવીએ કે પાટણ લોકસભા બેઠકમાં વડગામ, પાટણ, કાંકરેજ, ચાણસ્મા, સિદ્ધપુર, ખેરાલુ અને રાધનપુર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે આ લોકસભા બેઠક આરોગ્યની દ્રષ્ટિએ કેટલી સ્વસ્થ છે હવે એ પણ જાણીએ તબીબો સાથે થયેલી સીધી વાતમાં. સાંસદ પાસેથી લોકોની ઘણી બધી અપેક્ષાઓ હોય છે, ડૉક્ટર તરીકે થતા જે કામો છે અને કેન્દ્રની પાસેની જે અપેક્ષાઓ છે એ કેવી રીતે પૂરી થઈ રહી છે અને કેવી યોજનાઓનો લાભ છે લોકોને મળી? મેડિકલની ક્ષેત્રની વાત કરીએ તો પાટણ તો મેડિકલ નગરી અને મેડિકલ હબ તરીકે ઓળખાય છે. વર્ષોથી સારા ડૉક્ટર્સ અહીંયા કામ કરે છે, સારા પેશન્ટ બી, ઘણો ફ્લોર બી છે અને ઘણા પેશન્ટ અહીંયા આવે છે અને સાજા થઈને બી જાય છે. વાત કરીએ આપ જે સર્જિકલ રીતે જે ઓપરેશન થતા હોય છે એમાં ક્યાંક લોકોને કોઈ એવા મોટા ઓપરેશન હોય છે જેમાં પૈસાની ખૂબ જરૂર પડતી હોય છે અને એના જ કારણે ક્યાંક એક કારણ રહ્યું છે કે રાજસ્થાનની પહેલી પસંદ પાટણ અને બનાસકાંઠા બનતું હોય છે અને ડૉક્ટરો ઉપર પણ વિશ્વાસ મૂકીને અહીંયા આવે છે, શું કારણ? રાજસ્થાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પાટણ તો એક મેડિકલ નગરી હોવાને કારણે ખૂબ જ હોશિયાર ડૉક્ટરોની નગરી છે.
અહીંયા તો લગભગ કોઈ પણ દર્દી લગભગ અમદાવાદ ટ્રાન્સફર થતું હોય, ક્યારેક જ થતું હોય, પણ પૈસાના અભાવે તો આ પાટણ નગરીમાંથી કોઈ પણ ડૉક્ટર કોઈને એમનેમ ટ્રાન્સફર તો ક્યારેક કરતો નથી. અમારા ડૉક્ટરોની ગ્રુપની વાત કરીએ તો એટલી બધી માનવતા છવાયેલી છે કે પૈસા વગર પણ અમે ડૉક્ટરો અને દર્દીઓને ઓપરેશન કરી નાખીએ છીએ અને એને કોઈ તકલીફ પડવા દેતા નથી. પછી એને પીએમ યોજનામાં કે ગમે યોજનામાં મળે તો ઠીક છે, ના મળે કોઈ ચલાઈ પણ લઈએ છીએ. ને આ રીતે આ બાબતમાં તો જે સરકારની વાત કરીએ તો સરકારના જાત જાતના યોજનાના પીએમ યોજના, આયુષ્યમાન યોજના, અલગ અલગ પ્રકારની યોજનાથી એટલું બધું સશક્તિકરણ થયું છે મેડિકલ ક્ષેત્રનું કે ના પૂછવાની વાત. એમાં જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સક્ષમ અને સફળ નેતૃત્વ હેઠળ જે પાટણનો વિકાસ થઈ રહ્યો છે એ દેશના વિકાસ સાથે પગ સાથે પગ મિલાવી રહ્યો છે. કેટલા બધા કામ આપણા આજના સાંસદ જે પ્રદીપ ડાભી હતા એમને ઘણા કામ કર્યા છે આ પાટણ માટે, અને અત્યારે પણ નવા કામ એ બાકીના જે રહ્યા છે થોડા ઘણા કામ એ પણ પતાવી દેશે આ 5 વર્ષમાં. એટલે પાટણ તો લગભગ 100% વિકસિત થઈ ગયું છે. પાટણ જિલ્લામાંથી અત્યારે લગભગ દર વર્ષે 15 થી 20 કે 25 સુધી છોકરાઓ મેડિકલમાં જતા હોય છે, કારણ કે મોદી સાહેબે ભારતની અંદર મેડિકલ કોલેજો વધારી છે, બધા સીટોની સંખ્યા પણ વધારી છે. ડૉક્ટર છે ક્યાંક લોકો એને ભગવાનનું બીજું રૂપ માનતા હોય છે અને ખરા અર્થમાં હોય છે, અને પાટણ જિલ્લો એવો છે કે જે ડૉક્ટરનું હબ એટલા માટે કહેવાય છે કે અહીંયા જેમ તમામ જે ડૉક્ટરે જણાવ્યું એ પ્રકારે એનાથી કોઈ અજાણ નથી કે અહીંયા કદાચ પૈસા વગર પણ કોઈ આવે તો એનો ઈલાજ ચોક્કસથી થતો હોય છે. પરંતુ આ ડૉક્ટરોની પણ કેટલી અપેક્ષાઓ છે એ સાંસદ થ્રુ જ એ પૂરી થઈ શકતી હોય છે, અને એ જ અપેક્ષાઓનું વર્ણન ગુજરાત ફર્સ્ટ લાઈવ સ્ટુડિયોમાં એમણે કર્યું છે. તો અપેક્ષા એ પણ આપણે રાખીએ કે વાત એમના સુધી પહોંચે અને એ જ મત, એ જ આધાર અને એ જ વિચારધારાથી તેઓ મતદાન કરવા જવાના છે અને એમની અપેક્ષાઓ છે પર પૂરી થાય એવી પણ આપણે આશા રાખીએ. પાટણ લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે પાટણના પ્રખ્યાત સિંગર મતદારોને કેવી રીતે ભૂલી શકાય, આવો ત્યારે રાજકારણના તડકા વચ્ચે સાંભળીએ પાટણના પટોળા સાથે કસુંબીનો રંગ. પાટણથી ખ્યાતનામ કલાકારો આપણી સાથે જોડાયેલા છે. શરૂઆત આપનાથી કરીએ. ચૂંટણી છે અને ચૂંટણીનો રંગ જામે છે ત્યારે આપના મુખે પહેલું કોઈ ગીત સાંભળવાની ઈચ્છા છે. સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનું હું સ્વાગત કરું છું પાટણમાં, અને પાટણની ધરતી ઉપર આપણે તમે આવ્યા છો ત્યારે દેશભક્તિ ગીતથી આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ. ત્યારે હર કરમ અપના કરેંગે, હર કરમ અપના કરેંગે, એ વતન તેરે લિયે દિલ દિયા હૈ જા ભી દેંગે, એ વતન તેરે લિયે દિલ દિયા હૈ જા ભી દેંગે, એ વતન તેરે લિયે જ્યાં ભી દેંગે વતન તેરે લિયે. અને આ જ વતન માટે આપણે મતદાન કરવાનું છે, બરાબર? કેમ મતદાન? મતદાન કેમ? કારણ કે જેટલું વધારે મતદાન થશે એટલું આપણે એવા સારા પક્ષને લાવી શકીશું અને એટલા જ વિકાસના કાર્યો પાટણને મળશે, પાટણ જિલ્લાને મળશે. જેટલું ઓછું મતદાન થશે એમાં પ્રોપર સરકાર બનતી નથી આ કારણથી. તમારી દ્રષ્ટિએ પહેલાં તો શરૂઆત, આપ પણ સિંગર છો, શરૂઆત કોઈ ગીતથી અને ત્યારબાદ અપેક્ષિત કેમ મતદાન અને લોકોને શું સંદેશો આપી શકાય? હે જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ આજ પીધો કસુંબીનો રંગ, એવા ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પાટણની જિલ્લાની જે સીટ ઉપર છે એમાં એવો અમારે નેતા ચૂંટીને મોકલવો છે કે જે અમારી રજૂઆત ત્યાં સાંસદમાં એવી કરે, અમારે અહીંયા જે જરૂરિયાત છે જરૂરિયાતને પૂરી કરે એવા નેતાને અમારે ચૂંટીને મોકલવો છે. આપની દ્રષ્ટિએ પાટણ શું છે, પાટણમાં શું ખપ છે અને આપના સવરેથી આજે શું છે? લાજી રે કે મારી હાટુ પાટણથી પટોળા મોઘા લાવજો, એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો, પાટણથી પટોળા મોઘા લાવજો. અને હું એવું કહેવા માંગીશ કે અમારા પાટણની અંદર
એવો કોઈ નેતા ચૂંટાઈને આવવો જોઈએ કે જે અમારી અહીંયા જે પણ ખપ છે એ પૂરી થાય. અહીંયા જેવી કે એક સૌથી મોટી ખપ જે મારા પોતાના સાથે બની ગયેલી છે, પાટણમાં અત્યારે એને સુસાઇડ પોઈન્ટ તરીકે જાણવામાં આવે છે, જેનું નામ છે સિદ્ધિ સરોવર અને બીજું એનું નામ છે ખાન સરોવર, જ્યાં રોજ બરોજ કહેવામાં આવે ને તો કોઈક ને કોઈક ત્યાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવે છે, જેમાં મારો પોતાનો જ સગો ભાઈ આજથી 6 મહિના પહેલાં એને પણ આ વસ્તુ કરી છે. એટલે મારી સંસદને શું પણ આખા ગુજરાત રાજ્યને એટલી નમ્ર વિનંતી, અપીલ છે બે હાથ જોડીને કે એના માટે કોઈ એવું મોટું પગલું ભરો કે જેથી આજે મેં મારો ભાઈ, મારી મમ્મી એનો દીકરો ખોયો છે, એવી રીતે કોઈ એનો દીકરો ભાઈ કે પતિ ના ખોવે. સાહેબ, આપ દુહા છંદ ગાવ છો અને આપની પાસે કંઈક અલગ છટાની લોક સાહિત્ય છે, તો અલગ છટામાં આપની દ્રષ્ટિએ પાટણ અને કેવી રીતે એને રજૂ કરી છે? નમસ્કાર, જય માતાજી. મંગલકરણ વિઘ્નહરણ ગૌરી પુત્ર શ્રી ગણેશ, રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો પાટણ માટે હું બે શબ્દ કહીશ, કારણ કે મા સરસ્વતીની કૃપા હોય ને તો કલાકાર બનાય. એટલે કેવું છે કે ઓઠો પે સચ્ચાઈ રહેતી હૈ, દિલ મેં સફાઈ રહેતી હૈ, હમ પાટણ શહેર કે વાસી હૈ, જિસ પાટણ શહેર મેં સરસ્વતી બહેતી હૈ. ચૂંટણી આવે તો અપેક્ષા શું? ચૂંટણી માટે તો હું એટલું જ કહીશ, પાટણનો વિકાસ થાય એના માટે જરૂરી છે મતદાન. તમામ લોકોએ મતદાન કરવું જોઈએ અને એવા નેતાને ચૂંટવા જોઈએ કે જે પાટણનો વિકાસ કરે. હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી, માં સરસ્વતી માં ભગવતી. તો આ હતો પાટણ લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિત્તાર. બસ આવા જ અનોખા અંદાજની સાથે અમે આગળ પણ બતાવતા રહીશું લોકસભાની અન્ય બાકી બેઠકોનો રિપોર્ટ. મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.